પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં આજે અંતિમ દિવસે પણ માનવ બહેરામણ ઉમટી પડ્યો હતો. લોકોએ મેળાની ખૂબ મજા માણી હતી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 2022નો પોરબંદર લોકમેળાનો અંતિમ દિવસ. 5 દિવસના મેળા બાદ પણ આજે જનમેદની ઉમટી પડી છે, ત્યારે આવો આપણે એક વ્યક્તિનો પ્રતિભાવ જાણીએ. શું નામ છે આપનું? વૈશાલી સામાણી. કેવો રહ્યો આટલા દિવસનો મેળો? ખૂબ સરસ, ખૂબ સરસ. કારણ આ 2 વર્ષના કોરોના કાળ પછી જે મેળો થયો છે અને આ મેળામાં બધી વ્યવસ્થા ખૂબ સરસ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ ખૂબ સરસ થાય છે, પ્લસમાં બધા સ્ટોલ બધા સરસ છે, રમકડા છોકરાઓને બધી રાઇડ્સમાં બેસવાની મજા આવે છે અને બધી રીતે આયોજન ખૂબ સારું છે. અને આ 2 વર્ષ પછી જે મેળો થયો છે તો એક દિવસ વધારી દીધો લોક લાગણીને માન આપીને, તો એનો પણ બધાને ખૂબ આનંદ છે. અને અત્યારે જોઈ તમે જોઈ રહ્યા છો કે સવારનો ટાઈમ છે તો બી અત્યારે માણસો ખૂબ બધા આવે છે અને બધા એન્જોય કરે છે. થેન્ક યુ. 5 દિવસનો મેળો હતો અને અંતિમ દિવસ છે, ત્યારે પણ આજે જન્મેદની ઉમટી પડી છે, ત્યારે આપણે જાણ્યા બેન પાસે કે તમને અંતિમ દિવસનો મેળાનું આયોજન થયું છે એના બદલ કેટલી ખુશી છે અને કેવો તમારો ભાવ છે? ખૂબ ખુશી છે, કારણ આ 2 વર્ષ પછી જે મેળો થયો છે અને એના માટે જો એક દિવસ વધારવામાં આવે તો આપણને ખૂબ ખુશી થાય કે આપણે એક દિવસ વધારે મેળામાં ફરી શકીશું અને એનો લાભ લઈ શકીશું, એન્જોય ખૂબ કરી શકીશું. તો ખૂબ મજા આવે છે આ મેળામાં અને સવારથી અમે તો અત્યારે જો આવી ગયા છે કે અત્યારથી જ મેળાનો લાભ લઈએ. લાસ્ટ ડે છે તો એમ થાય છે કે વધારે એક દિવસ અહીંયા ફરી લઈએ. જોયું દર્શક મિત્રો, આ હતા આપણા અહીંયા આવેલા લોકોના પ્રતિભાવ.